હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બારડોલી તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ પર 4 દિવસ માટે શ્રેયાના એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિલાઓ પોતે પગભર બને અને તેમની ગૃહ ઉદ્યોગ બનાવટની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે માટે શ્રેયાના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ દ્વારા તેમની હાથ બનાવટની ચીજવસ્તુઓના વેચાણ માટે 42 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે શ્રેયાના એક્ઝિબિશન 4 દિવસ માટે થઈ રહ્યું છે. હાલ અત્યારે જ એનું ઓપનિંગ કરવામાં આવ્યું. મને ખૂબ આનંદ છે કે મહિલા સશક્તિકરણ, કે મહિલાઓ આગળ આવે, મહિલાઓનો વિકાસ થાય, પુરુષ સમોવડી બને સાચા અર્થમાં, એ દિશાની અંદર આ ખૂબ મોટું કદમ છે. 4 વર્ષ પહેલાં બેન હમલતાબેને કીધું તે પ્રકારે એક પાપા પગલી કરતાં શરૂઆત થયેલી અને આજે આ 4 વર્ષની અંદર ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સ્ટોલોની મુલાકાત લીધી છે મેં, એની અંદર જોયું છે કે 95% બહેનો છે. એટલે આપણા બધાને માટે ગૌરવ લેવા જેવી આ એક બાબત છે. બારડોલી વાસીઓને, બારડોલીની આસપાસના વિસ્તારના લોકોને પણ મારી નમ્ર વિનંતી, નમ્ર લાગણી છે કે ખૂબ કિફાયત દરે ઘરગથ્થુ જાત બનાવટની વસ્તુઓ દરેક પ્રકારની અહીં અવેલેબલ છે, મળવાની છે, ત્યારે એનો મોટામાં મોટો લાભ મેળવે એવી આશા અને અપેક્ષા છે. અને આ આયોજન માટે ભાઈ હનીફભાઈ કે અન્ય તમામ મિત્રો જે જોડાયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ બહેનો જે ખરેખર એક પ્રકારની ચેતનાથી મહિલાઓ માટે જે કરી રહી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ એક્ઝિબિશન ખૂબ સરળ સફળ રહે અને આવનારા દિવસોની અંદર વિશાળ પાયા પર બને અને દક્ષિણ ગુજરાતની અંદર નામના મેળવે એવી પણ શુભકામના પાઠવું છું. બારડોલી તાલુકા પંચાયત કચેરીમાં શ્રેયાન એક્ઝિબિશન જે 4 દિવસ માટે રાખવામાં આવ્યું છે એ ખૂબ સુંદર પ્રયાસ છે. આ એક એવી જગ્યા છે કે જ્યાં ઘરે બેસીને જે બહેનો પોતાનાની પોતાનામાં જે આવડત છે એ આવડતને લોકો સુધી પહોંચાડવા માટેનું એક સુંદર પ્લેટફોર્મ છે. આ શ્રેયાન એક્ઝિબિશન એક એવો પ્રયત્ન, 4 વર્ષ પહેલાં અમે એની સાથે જોડાયા છે, એક એવો પ્રયત્ન છે જે મહિલા સશક્તિકરણ માટે સાચા અર્થમાં એ ઉપયોગી ઠરે છે. કારણ કે જેની પાસે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય એવા લોકોને પણ આ શ્રેયાન એક્ઝિબિશન જેમણે આયોજિત કર્યું છે એ લોકો એમને મદદરૂપ થાય છે. કારણ કે આમાં ઘણા બધા લોકોને ફી પણ નથી લેવામાં આવી. એટલે મારી ખાસ બારડોલી નગરવાસીને એટલી વિનંતી છે કે આપ અહીંયા પધારો અને જેમનામાં જે તમારા સુધી માર્કેટ દ્વારા નથી પહોંચી શકતું એ આ એક્ઝિબિશન દ્વારા પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ છે. આટલું કહીને વિનંતી.